चलो कार्बोक्सिलिक एसिड मरी जब बिजी बनावट सीखे जाए अपने कोल्बे विद्युत विभाजन पद्धति तो कोल्बे विद्युत विभाजन पद्धति में शू है तो आ एक आव संयोजन लीधो है सी ए थ्री सी डबल एन ए एनु विद्युत विभाजन करवानो छे एच टू ओ वडे एटोना पर बे अणु लेवाना छे એટલે એનો વિદ્યુત વિભાજન પદ્ધતિ અને વિદ્યુત વિભાજન થવાથી જે નિપજ બને છે નિપજ કેવી રીતે બને છે પહેલા સમજાવું તમને તો આમાં છે ને બે CH3 ના અણુ ભેગા કરવાના જો આ બે CH3 છે ને આ બે CH3 બે CH3 ભેગા કરી દીધી તો આ રીતે CH3 CH3 આ એક નિપજ બની ચાલો પછી બીજું આટલેથી બે એને અને H2O માં આ રીતે હોય H2O માં HOH અને HOH બે એટમો ના લીધા સમજાવવા માટે તો બે એને અને આટલે થી બે એ ઓએચ આ બે ને આટલે બે ઓએચ એટલે ભેગા થઈને શું બનાવી દેશે ટ્વાઇસ NaOH ચાલો પછી શું બાકી છે હવે આટલે થી CO2 તો બે CO2 થવાના નિપજ બનશે ટ્વાઇસ CO2 અને પછી બાકી આપણા બે હાઇડ્રોજન બે H2 એટલે H2 આ રીતે તો આ નિપજ બને છે આ નિપજ બનવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ શું છે તો વિદ્યુત વિભાજન પદ્ધતિ કે આવું કહે છે જોજો વિદ્યુત વિભાજન તમને ખબર ધારો કે પાત્ર હોય પાત્રમાં શું ભરેલું છે CH3COONa આવું દ્રાવણ ભરેલું છે પાણીની અંદર નાખેલું છે પાણીમાં દ્રાવણ એટલે માઇનસ આયન અને પ્લસ આયન છૂટા પડવાના આમાં એનોડ અને કેથોડ હોય એનોડ વિદ્યુત ધ્રુવ હોય અને કેથોડ વિદ્યુત ધ્રુવ હોય એનોડ પ્લસ હોય કેથોડ માઇનસ હોય ધ્યાન રાખજો વિદ્યુત વિભાજનમાં એનોડ પ્લસ કેથોડ માઇનસ તો માઇનસ વાળો જે છે આ માઇનસ વાળો એ પ્લસ તરફ આક્રમણ કરે અને પ્લસ વાળો માઇનસ તરફ જવાનો એટલે આ જે સંયોજન છે CH3COOH એનું એનોડ પર શું થવાનું ઓક્સિડેશન અને Na નો કેથોડ પર શું થવાનું રિડક્શન ચાલો એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ પર રિડક્શન કરીને બતાવીએ હવે એનોડ અને કેથોડ એનોડ એટલે કેવો એનોડ કેવો હોય પ્લસ કેથોડ કેવો હોય માઇનસ એનોડ પર કઈ પ્રક્રિયા થાય ઓક્સિડેશન કેથોડ પર કઈ પ્રક્રિયા થાય રિડક્શન આનો કી છે એનોડ પર ઓક્સિડેશન કેથોડ પર રિડક્શન ચલો હવે એનોડ પર કોણ આવવાનું છે ઓક્સિડેશન કોનું થવાનું છે CH3COOH નું એટલે જોજો CH3COOH લખો છે આપણે CH3COOH જે ઓક્સિડેશન પામવાનો છે અને કેથોડ પર કોનું રિડક્શન થવાનું છે Na નું એટલે કેથોડ પર લખું છું Na Na પ્લસ ચાલો ઓક્સિડેશન થી શું થાય છે પહેલા ચેક કરીએ શું થશે તો CH3 આના બે અણુ લેવામાં આવે છે એવી રીતે આમાં પણ આના બે અણુ લઈ લઈએ એટલે નિપજ બે CH3 ભેગા કરી દેવાના CH3 CH3 આ નિપજ બની ગઈ પછી એટલે બે આ CO2 ને બે CO2 એટલે કે શું થવાનું તો આ CO2 છૂટું કરવાનું બે માઇનસ છે તો બે ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત થાય ધ્યાન જ રાખવાનું છે ઓક્સિડેશન થાય છે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે જો બે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા હવે આ બે ઇલેક્ટ્રોનને આપણે પાછા દાખલ કરી દેવાના આ બે ઇલેક્ટ્રોનને દાખલ કરી દઈએ શું છે જો બે ઇલેક્ટ્રોન ટ્વાઇસ બે ઇલેક્ટ્રોન આ બે ઇલેક્ટ્રોનને દાખલ કરી દીધા રિડક્શનમાં નિપજ બનાવીએ રિડક્શનમાં નિપજ શું કરે ઓક્સિડેશનથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા રિડક્શનથી ઇલેક્ટ્રોન મેળવ્યા હવે સાંભળજો હવે બનાવવાનું છે તમારે NaOH બનાવવાનું છે કેથોડ પર વિદ્યુત વિભાજન Na ની સાથે પાણીનો અણુ પણ વિદ્યુત વિભાજનમાં વપરાશે એટલે આટલે એક આપણે નવ સ્ટેપ લખીશું H2O નું H2O ના બે અણુ આટલે ભાગ લેવાના છે ટ્વાઇસ H2O શું થશે ચાલો તો બે રિડક્શન બે H2O એટલે તમને ખબર છે શું થશે H પ્લસ HOH આમાં પણ HOH હોય આ નિપજ આજ બનાવવાની છે ધ્યાનમાં રાખવાની છે જો બે નિપજ બની ગઈ CH3 વાળી નિપજ બની ગઈ અને CO2 વાળી નિપજ બની ગઈ આ બે નિપજ બની ગઈ CH3 વાળી છે અને આ CO2 વાળી છે આ બે વસ્તુ બાકી છે એને હોય છે ને H2 બાકી છે તે આમાં બનશે હવે એટલે આટલે ના બે અણુ લેવાના એને ના એટલે બે ને અને આટલેથી બે હોય ભેગા થશે ને ટ્વાઇસ NaOH બની જશે બની ગયું બાકી બે હાઇડ્રોજન છે એ લખી દેવાના H2 તળી ગઈ એટલે રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ શું થઈ ગયું રિડક્શન એનોડ પર ઓક્સિડેશન કેથોડ પર રિડક્શન હવે એની કુલ કોષ પ્રક્રિયા લખીએ કુલ પ્રક્રિયા એ કુલ પ્રક્રિયા આપણને ખબર છે આ બે ઇલેક્ટ્રોન સામસામે ઉડાડી શકાય એ નીકળી જશે આ બે ઇલેક્ટ્રોન ધારો કે નીકળી ગયા એટલે ક્રોસ કરીએ નીકળી ગયા વધે નીચે લખી દઈએ તો ડાબી બાજુ હોય તો ડાબી પર નીચે લખવાનું જમણી બાજુ વધે જમણી બાજુ નીચે લખવાનું ચાલો લખી દઈએ શું બનશે ટ્વાઇસ CH3COOH પછી ટ્વાઇસ Na પ્લસ પ્લસ ટ્વાઇસ H2O
gives and example wise niche likh diye CH3 twice CO2 plus twice NaOH plus H2 ek hari the હવે આને આપણે ભેગા કરો તો માત બની જાય જોજો આ બેને ધરો કે ભેગા કરીને આવું બનાવી શકાય CH3COONa અને બે આણુ બે CH3CO માઇનસ અને બે Na પ્લસ એટલે આવું બની જાય બે CH3COONa CH3CO માઇનસ Na પ્લસ ભેગા કરી દે બે આણુને આપણે ભેગા રાખે તો રહી એટલે આની જગ્યાએ તમે આવું લખી શકો twice CH3COONa એટલે આપણી સેમ પ્રક્રિયા જે ઉપરની CH3COONa આટલેથી ચાલુ કરી આપણે પ્રક્રિયા સેમ પ્રક્રિયા કે twice CH3COONa બે H2O પેટુ વિભાજન કે બનો CH3CO2 બે NaOH અને H2 આખી પ્રક્રિયા એટલે એનોડ અને કેથોડની પ્રક્રિયા તમે આ રીતે સમજાવી શકો ક્લિયર તો આ છે આપણો વિદ્યુત વિભાજન પદ્ધતિ બાકીનો હવે એની પછીના નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું થેન્ક યુ